તો શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની અને જાહેરાત કરતા અને તેમાંથી રોહિત શર્મા ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન બની ગયા છે જ્યારે ટીમ સિલેક્શનના સવાલોના ઘેરામાં છે તો કારણ ટીમમાંથી તેમાંથી ચાર સિનિયર ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા નથી અજિંક્ય રાહાણીનો સમાવેશ થાય છે તો આ ચારેય અનુભવી ખેલાડીઓ સિરીઝમાં રમતા જોવા નહીં મળે અને જ્યારે ટીમમાંથી બહાર થયા બાદ વિકેટકીપર બેટ્સમેન શાહ અને ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ પર નિશાન સાધ્યું છે તો તેણે કહ્યું કે કોચ રાહુલ દ્રવિડે સંન્યાસ લેવા માટે કહ્યું હતું તે જ સમયે સૌરભ ગાંગુલીએ તેમને ટીમમાં રાખવાનું ખોટું વચન આપ્યું હતું ને સહનાએ જણાવ્યું કે તેમાંથી હું આ વર્ષે રણજી ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો નથી કારણ કે મને કહેવામાં આવ્યું છે કે મારા નામ પર હવે ટીમ ઇન્ડિયા માટે વિચાર કરવામાં આવશે નહીં તો તેમજ કોચ અને દ્રવિડ નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી તો જ્યારે ટીમ મેનેજમેન્ટના કારણે અને તેમાંથી રાજીનામું આપતાની સાથે જ તેમાંથી દ્રવિડ ગાંગુલીના અંગે ઘટસ્પોટ્સ કર્યો હતો તો ગાંગુલીએ ખોટા વચનો આપ્યા હતા અને તેમાંથી વચન આપતાની સાથે જ તેમાંથી તે આ મેચ હું રમીશ નહીં ને ટીમ મેનેજમેન્ટના કારણે રણજી ટ્રોફીમાં આ વખતે મારું નામ લેવાશે નહીં અને જ્યારે તેમને નામ પોતાના પરત ખેંચવાની પણ વાત કરી હતી અને જ્યારે તેમણે રાહુલ દ્રવિડે કીધું હતું કે હવે તમારે ક્રિકેટ જગતની અંદરથી તમારે સન્યાસ લેવો જોઈએ અને ગાંગુલીએ ખોટા વચનો આપવાના પણ વાયદાઓ કર્યા હતા તો રણજી ટ્રોફીમાં ભાગ લેવા માં પણ તેમને મનાઈ કરી દીધી હતી અને જ્યારે નામ ટીમ ઇન્ડિયા માટે વિચાર કરવામાં આવશે તેવું પણ તેમને કહ્યું હતું તો આગળની સ્થિતિ શું છે તો તેમાંથી તે ગાંગુલીએ ખોટા વચન આપતાની સાથે જ આ વર્ષે પણ તે રણજીત ટ્રોફીમાં ભાગ નથી લઈ રહ્યા અને જ્યારે કારણ કે તેમને કહેવામાં આવ્યું છે કે મારા ઉપર હવે ટીમ ઇન્ડિયા વિચાર કરશે કે નહીં બીસીસીઆઈ દ્વારા વિચાર કરવામાં આવશે કે નહીં તેવું પણ તેમને કહ્યું હતું